भारत पाकिस्तानी आंतरराष्ट्रीय सरहद पर सुरक्षा करता जवानों साथे जानीता लोक गायिका गीताबेन रबारीए रक्षाबंधन की उजवणी करी। કચ્છની સરહદે તૈનાત બીએસએફ જવાનોને હાથે ગીતા રબારીએ રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી। ભુજ ખાતે જવાનોને હાથે રાખડી બાંધી મીઠું મોઢું કરાવી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। ઘર પરિવારથી દૂર રહીને દેશની રક્ષા કરતા જવાનોને હાથે રાખડી બાંધી પરિવારની ભાવનાનો અહેસાસ કરાવ્યો હતો। કચ્છ સરહદ પર રાત દિવસ દેશની સીમા સુરક્ષા કરતા જવાનોના હાથમાં રાખડી બાંધી અને જવાનોને તમામ આફતનો સામનો કરી દેશને સલામત સલામત રાખે તેવી બહેન દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી। પોતાના પરિવારથી દૂર રહીને વિકટ પરિસ્થિતિમાં સરહદ પર ફરજ બજાવતા જવાન હાથે કવચ રૂપી રાખડી બાંધતા જવાનોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું। ગીતા રબારીએ મીડિયા સમક્ષ વાત કરતા જવાનો તેમજ દેશવાસીઓને રક્ષાબંધન પર્વની શુભેચ્છા પાઠવી હતી। આવો આ અંગે વધારે સાંભળીએ લોક ગાયિકા ગીતાબેન રબારીના શબ્દોમાં। જેટલી પણ બહેનો છે ભાઈઓ છે બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ। છેલ્લા 7-8 વર્ષથી હું બીએસએફના જવાનો સાથે રક્ષાબંધન ઉજવું છું। આ વર્ષે પણ હું રક્ષાબંધન ઉજવવા મારા ભાઈઓ સાથે આવી છું અહીંયા, અને આ બધાને ખબર છે કે મારા સગા ભાઈઓ નથી, પણ જેટલા પણ મારા રાખડી ભાઈઓ છે બધાને હું રાખડી બાંધીને રક્ષાબંધન ઉજવું છું। જેટલા પણ આર્મીના જવાનો છે બીએસએફના જવાનો છે પોતાના પરિવારથી દૂર હોય છે, એમની પોતાની સગી બેન એમનાથી દૂર હોય છે, તો આપણી ફરજ છે કે આપણી બાજુમાં છે તો એ આપણો પરિવાર છે, દેશની રક્ષા કરી રહ્યા છે, તો આપણે બધા રાખડી એમને બાંધીએ। કેમ કે આપણી આપણા ભાઈ તો આપણા ઘરની રક્ષા કરે છે, આપણી કરે છે, પણ આખા દેશની ખરા ક્ષણે રક્ષા કરતો તો આપણા દેશના જવાનો છે। જી, મારી જે થાળી છે એ આખી માટીની થાળી છે, તો આપણે લોકલ ફોર વોકલ જે પણ આપણે બધા પ્રોડક્ટને એક્સેપ્ટ કરી રહ્યા છીએ, તો મારી જે થાળી છે માટીમાંથી બનાવેલી છે, છાણથી ઉપરથી લીપેલી છે અને ડિઝાઇન કરેલી છે, એટલે સ્પેશિયલ રક્ષાબંધન માટે મેં તૈયાર કરાવી છે બેન પાસે। અને રક્ષાબંધનનો તહેવાર છે ને ભાઈ બહેનના પ્રેમનો એવો તહેવાર છે કે આમ તો દરરોજ આપણે ભાઈ બહેન આપણા એમના પ્રેમને આપણે દરરોજ માનતા હોઈએ છીએ, પણ રક્ષાબંધનનો દિવસ એવો છે કે એ દિવસે બેનને જે બહેનોને ભાઈ નથી એમને એની કમી વર્તાય છે, અથવા જે બેન દૂર છે જેના ભાઈ દૂર છે તો એમને પણ આ દિવસે ખૂબ ભાઈની યા બેનની યાદી જતી હોય છે।